નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબાથી રાજગઢ થઈ અને ખરોડ માલુકાટુ તરફ જતા રોડ ઉપર રાજગઢ ઘાટીની અંદર રસ્તો ઘણો જ ખરાબ થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજગઢ ઘાટી પાલ્લા જે આવેલી છે જે રોડ સીધો ખરોડ જાય છે બોરિયા થઈ અને એમાં નદીથી પહેલાં જે ઘાટીની અંદર ઢોળાવની અંદર રસ્તો આપણે જોઈએ તો રસ્તા ઉપર લગભગ રોડ ઉપર દોઢ દોઢ બબે ફૂટના ખાડા પડી ગયા છે જેના કારણે અહીંયાથી દિવસ દરમિયાન પસાર થતાં હજારો વાહનો એ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ રોડ ઉપરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે જેઓને આ રોડ ઉપરથી પસાર થવામાં ખૂબ જ તકલીફ પડે છે જેના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને સૌથી મોટી વાત જો જોવા જઈએ તો રાત્રિના સમયે પણ આ રોડ ઉપર અવર જવર ચાલુ હોય છે ત્યારે બહાર ગામથી આવતા અજાણ્યા વાહન ચાલકો જે આ રોડ ઉપરથી પસાર થતા હોય છે તેમને આ રોડ ઉપર આ મોટા મોટા ખાડાઓની જાણ ન હોવાના કારણે અને રાત્રિના અંધકારની અંદર દેખાતું ન હોય જેથી કરીને આ રોડ ઉપર ભારે અકસ્માતો પણ ઘણી વખત સર્જાય છે અને એમાં ખાસ કરીને બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકોમાં અને વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી છે અને લોકોની એવી માગણી છે કે આ રસ્તા ઉપર જે રાજગઢથી ખરોળ તરફ જતા રસ્તા ઉપર જે ઘાટી આવેલી છે નદી પહેલાં પુલ પહેલાં એ ઘાટીની અંદર જે આ રસ્તો આપણે જોઈ રહ્યા છીએ એ રસ્તો ખૂબ જ ખરાબ થઈ ગયો છે જેથી આર એન્ડ બી ડિવિઝન પીડબ્લ્યુ ડીના અધિકારીઓને સત્તાધીશોને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ રસ્તાનું તાજેતરમાં જ સર્વે કરી અને તાત્કાલિક એનો નિકાલ કરવામાં આવે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે કારણ કે આ રસ્તાના કારણે ઘણા બધા વાહન ચાલકો પોતે અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને એ ઇજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે ત્યારે કોઈક મોટી જાનહાની સર્જાય તે પહેલાં પીડબલ્યુડીનું તંત્ર અને અધિકારીઓ જાગૃત થઈ અને આ રસ્તા ઉપર પડેલા મોટા મોટા જે ખાડાઓ છે તેને પૂરી સમારકામ કરી અને રસ્તાને યથાવત અને સારો બનાવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કારણ કે આ રસ્તાના કારણે ઘણા બધા વાહન ચાલકો લોકો પરેશાન થઈ રહ્યા છે અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણી વખત અકસ્માતો થઈ ચૂક્યા છે જેની અંદર લોકોને ગંભીર ઈજાઓ પણ થયેલી જોવા મળે છે શું નામ છે તમારું મકરાણી રસાદ અલી કયું ગામ પાલ્લા શું પ્રશ્ન છે આ રસ્તાનો હવે આ રોડ છે ને ગોકંબાથી આપણે રાજગઢ ચોકડીથી ખરોળ જવા માટેનો રોડ છે હવે આ રોડ પર દોઢથી બે બે ફૂટના ખાડા પડી ગયેલા છે આ જુઓ તમે અહીં આગળ અથવા નજરે જોવાય છે હવે આની અંદર એવું છે કે બહારના જે વ્યક્તિ આવે છે રાતના સમય પર એ લોકોને ખબર નથી કે અહીંયા ખાડા પડેલા છે એ લોકો આ ખાડાની અંદર પડી જાય છે અને ઘણા અકસ્માત થાય છે રાતના સમય પર આના અંગે કોઈ રજૂઆત કરી છે હવે રજૂઆત તમે સાહેબ છે તો આપણે ગૂગલ પરથી ડી પંચમહાલ ગોધરાથી નંબર ગોધરાનો નંબર લીધો હતો અને રિંગ મારીથી ફોન ઉપાડ્યો નથી મારો